જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आजे पण जोईए आपने आजनू दैनिक राशि पर ते पहला जोईए आपने आजनू पंचांग विक्रम संवत 2079 ईस्वीसन 2023 अधिक श्रावण सुद बीज बुधवार तारीख 19/7/2023 आजना सूर्योदय नो समय सवारे 6:05 और सूर्यास्त नो समय सांजे 7:27। आजनी चंद्र राशि छे कर्क अने आजनू नक्षत्र छे पुष्य। पुष्य नक्षत्र सवारे 7:58 सुधी અને ત્યાર પછીનું નક્ષત્ર છે આશ્લેષા। તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના। જીવનમાં વડીલોની છાયામાં રહેશો, એ લોકોની સલાહ માનશો તો જીવનમાં ખૂબ સારા પરિણામ મેળવશો। મિત્રો આજે જે બાળક જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક, અને આજના જન્મેલા બાળકો વાનથી ખૂબ ઉજળા હશે। તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। पहली राशि मेष राशि। मेष राशिवाड़ा माटे आज चिंताना वादळों हटता देखाय, जीवन में सारी प्रगतिना रस्ताओं खुलता देखाय। आज तमारी अंदर रहेलो उत्साह अने जे आशानुं बळ छे एने थोड़ूक मेंटेन करजो, एने केळवजो तो चोक्कस आज सारी प्रगति करी शकशो। आज आर्थिक बाबत में पण सारू फळ मळतुं देखाय। वृषभ वृषभ राशिवाड़ाए आज थोड़ू सावधान रहेवानुं छे। આજે જો આપણે સાવધાન નથી રહેતા તો આપણે હાનિ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાય। આજે નુકસાનથી બચવા માટે કોઈના ભરોસે નહીં ચાલતા, પોતાની જાતનો ભરોસો કરીને આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે। આજે તબિયતની કાળજી લેજો અને બને ત્યાં સુધી કોઈની પણ સાથેનો વાદવિવાદ ટાળજો। મિથુન મિથુન રાશિવાળા માટે આજે સામાજિક અને વ્યાપારિક આ બંને કામો થોડા સુધરતા દેખાય છે। પણ મિત્રો આ કામનું પરિણામ સારું મેળવવા માટે તમારે અથાગ મહેનત કરવી પડશે, પ્રયત્ન કરવા પડશે, જાગૃત રહેવું પડશે। આજે પ્રયત્ન કરશો તો સારું ફળ મળે। આજે આરોગ્ય જાળવી રાખશો તો તમને કામમાં સફળતા મળશે। આજે જો કાર્ય તમે વિલંબમાં મૂકો છો, મતલબ આળસ કરો છો, તો નુકસાન જવાની સંભાવનાઓ પણ પૂરેપૂરી છે। કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજે કામકાજમાં રૂકાવટ આવતી દેખાય છે। પણ મિત્રો આજે તમારા કર્મોનું ફળ તમને બહુ સરસ રીતે મળતું દેખાય છે। આજે લાગણીઓની પરવા કરશો તો જીવનમાં ઘણા સારા સુખ ઉમેરી શકશો। આજે કોઈ નજીકના સ્નેહીથી તમને મળવાનું થાય ને એનાથી તમને આનંદ પણ મળે। સિંહ રાશિવાળા માટે આજે ધીરજ રાખવાનો દિવસ, પોતાના માનસિક બળ પર કંટ્રોલ કરવાનો દિવસ। આજે કોઈક પરિસ્થિતિ એવી આવશે જેમાં તમે બાથ ભીડવા તૈયાર થઈ જશો, પણ મિત્રો બાથ ભીડવા કરતાં થોડો વિરામ લેવો ખૂબ જરૂરી હોય તો આની પર ધ્યાન આપશો અને એની પર થોડી કાળજીપૂર્વક તમે નિર્ણય લેશો ને તો થોભવાથી જ ફાયદો થઈ જશે, બાથ ભીડવાથી નુકસાન થશે, તો ચોકસાઈ જરૂર રાખજો। કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, ખાસ કરીને તબિયતની બાબતમાં આરોગ્યને લગતી તકલીફોનો હલ આજે આપણે લાવી શકીશું। આજે આપણા નજીકના સ્વજનો સાથેના સંબંધ સુધારી શકીશું। આજે આપણે કોઈ નવું આયોજન કરી શકીશું ને નવા આયોજનમાં સારી સફળતા મેળવી શકીશું। શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? શું કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક
કરી શકો છો. તુલા, તુલા રાશિ વાળા એ આજે ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે, ને આ પ્રયત્ન તમને જીવનમાં ખૂબ સારી સફળતા આપે. વર્તમાનમાં જીવશો ને તો વધુ સુખ પ્રાપ્ત કરી શકશો, સ્વજનોનો સાથ સહકાર મેળવી શકશો. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખરેખર બહુ સમજી વિચારીને ચાલવાનો દિવસ છે. આજે ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા છોડી દો, વર્તમાનમાં જીવશો તો આજે તમારી માનસિકતાને તમે કંટ્રોલ કરી શકશો, અને માનસિકતા કંટ્રોલ કર્યા પછી તમે આજે ખૂબ સારું કામ કરી શકશો. વ્યાપારિક, સામાજિક, કૌટુંબિક બધા કામો પર તમે વિજય મેળવી શકો છો આજે, પણ ફક્ત ને ફક્ત તમારે તમારી માનસિકતા પર કંટ્રોલ કરવો પડશે. અને આજે આવા પ્રયત્ન જો આપણે કરીએ છીએ ને તો ખરેખર સારી સફળતાની સાથે આપણા જીવનમાં ચાર ચાંદ લાગી શકે છે. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે લાભદાયક યોજનાઓ જીવનમાં જોડાતી દેખાય છે. આજે આવી લાભદાયક યોજનાઓમાં સ્વજનો અને મિત્રોની મદદથી આપણે આગળ પણ વધી શકીશું. હા, આજે એક વાત પર ચોક્કસ તમારે નિશ્ચય કરીને આગળ વધવું પડશે, આપણો આત્મવિશ્વાસ ડગવો નહીં જોઈએ. મકર, મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને સાવચેતી રાખીને ચાલવાનો. આજે આપણે વિચાર કરીશું, કામ કરીશું, પ્રયત્ન કરીશું, તો મિત્રો આ બધી વસ્તુ નિરર્થક સાબિત ન થાય એની કાળજી આપણે ચોક્કસ રાખવી પડશે, ને એના માટે આપણે ચોક્કસ સાવધાન, સાવચેત અને જાગ્રત રહેવાની જરૂરિયાત પડશે. તો આ બાબતોને આપણે જો સંભાળી લઈએ તો આજે આપણે ચોક્કસપણે સારું પરિણામ મેળવી શકીએ. આજે મકર રાશિવાળાએ સ્નેહીઓથી મતભેદ ટાળવાનો છે. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે ખૂબ જ સમાધાનકારી વલણ અપનાવવાનું છે. આજે આપણા પોતાના સ્વમાનના પ્રશ્નોને બહુ વધુ પડતી અગ્રતા નથી આપવાની, એને બહુ મહત્ત્વ નથી આપવાનું. ઘણી વખત એવું બને છે કે ભાઈ આપણે કોઈ જગ્યા પર બે બોલ સાંભળવા પડે અથવા કોઈ રીતભાતનો સામનો કરવો પડે, તો આજે કરી લેજો. કારણ કે આજે આમાં જો તમે આગળ વધો છો તો નુકસાન તમને જવાનું છે. તે સિવાય કામકાજની દ્રષ્ટિએ નાણાકીય પ્રશ્ન જે છે તે તમે હલ કરી શકશો અને આગળ વધી શકશો. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે કોઈ પણ કામ ખૂબ મક્કમ નિર્ણયથી કરવું પડશે અને પછી એમાં તમારે આગળ વધવું પડશે. આજે જીવનમાં સરસ તકો સામે આવતી જાય છે અને જીવનના તમામ વિઘ્નો આપણે દૂર કરી શકીશું. મિત્રો, આજે મીન રાશિવાળાએ વાહન ચલાવતા ખૂબ સાવચેતી રાખવાની છે, શારીરિક ઇજાઓ આપણને થઈ શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે બે મુખ્ય વસ્તુની જરૂરિયાત પડે છે. એક છે પ્રતીતિ અને બીજું છે ક્યારેય ન સમાઈ જાય એવો ઉત્સાહ. ખ્યાલ આવે જ? પ્રતીતિ, પ્રતીતિ એટલે એ વસ્તુ પ્રત્યેનો આપણો લગાવ, અને એ વસ્તુ મેળવવા માટેનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ સમાઈ ન જવો જોઈએ. થોડા દિવસની મહેનત પછી કે ભાઈ મૂક હવે થશે એ ન થવું જોઈએ, તો જ તમે તમારા મન ધારેલા કાર્યોને, વસ્તુને, પરિસ્થિતિને, સત્તાને મેળવી શકો છો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે ઉલટી થાય, બંધ નથી થતી, તો એવા સમયે થોડો કાંદાનો અને થોડો આદુનો રસ ભેગો કરીને મધ સાથે ચાટી દઈએ ને તો ઉલટી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે આપણા મનને બદલવા નહીં દઈએ. મનમાં જે વાત વિચારી છે એને આપણે અમલમાં મૂકીશું. એનું કારણ ખબર છે કે મનની બદલાયેલી પરિસ્થિતિ માનવ જીવનને બદલી નાખે છે. તો આપણે આપણા જીવનને ક્યાંય ખરાબ નથી થવા દેવાનું, બરાબર? તો આપણે આપણા મનની પરિસ્થિતિ, મનની જે બી ભાવનાઓ તેને આજે આપણે અડગ રાખીશું, એને બદલવા નહીં દઈએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.